ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હા ફ્રેન્ડ્સ, આજે આપણે નવો એક પાઠ શીખવા જઈ રહ્યા છીએ. પરંતુ તે પહેલાં હું તમને કહેતા પ્રશ્ન પૂછું છું, તો તમારે બધાએ મને એનો જવાબ આપવાનો છે. ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે? હા, તમારી મમ્મી, બરાબર ને? ફ્રેન્ડ્સ, તમારી મમ્મી જે રસોઈ બનાવે છે, તો તેમાંથી તમને કઈ કઈ વાનગી ખૂબ જ ભાવે છે, બોલો બધા. હા ફ્રેન્ડ્સ, તમને બધાને જુદી જુદી વસ્તુઓ ભાવતી હશે, બરાબર ને? ફ્રેન્ડ્સ, તમે શું દરરોજ એક જ સરખું ખાવાનું ખાવ છો? નથી ખાતા ને? હા ફ્રેન્ડ્સ, તમારી મમ્મી જે રસોઈ બનાવે છે, તો એને શું કહેવાય છે? બીજું શું કહેવાય, એનું બીજું નામ શું આપી શકાય? હા, તમારી મમ્મી જે ખાવાનું બનાવે છે, તો તેને ખોરાક પણ કહી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવો જ નવો પાઠ શીખવાના છે, જેનું નામ છે પાઠ 14, આપણો ખોરાક. તો ચાલો આપણે આ પાઠને સમજીએ. બાળ મિત્રો, અહીંયા બે કુટુંબના ચિત્ર આપ્યા છે. તો ચાલો સૌથી પહેલાં આપણે આ બે કુટુંબના ચિત્રને જોઈએ અને એમાં શું કહેવા માંગે છે તેના વિશે આપણે સમજીએ. બાળ મિત્રો, અહીંયા વહેણોનું કુટુંબ અને રાણીનું કુટુંબના ચિત્ર આપ્યા છે. ચાલો આપણે આ બંને ચિત્રને જોઈએ અને એ લોકો કયા કયા કામ કરે છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીએ. ફ્રેન્ડ્સ, જુઓ, પહેલાં છે વહેણોનું કુટુંબ. તો વહેણોનું કુટુંબમાં પહેલાં ચિત્રમાં તમને શું જોવા મળે છે? હા, વહેણોની મમ્મી છે તે રસોઈ બનાવી રહી છે અને તેના પપ્પા કચરો કાઢી રહ્યા છે, બરાબર ને? અને બાજુમાં જુઓ રાણીનું કુટુંબ. તો એ રાણીના કુટુંબના પહેલાં ચિત્રમાં આપણને શું જોવા મળે છે? એમાં ફક્ત રાણીની મમ્મી રસોઈ બનાવી રહી છે એવું આપણને જોવા મળે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, વહેણોના કુટુંબના બીજા ચિત્રમાં જુઓ એ લોકો શું કરી રહ્યા છે. હા, એના એ ચિત્રમાં વહેણોની મમ્મી, પપ્પા અને વહેણો બધા સાથે ભોજન કરી રહ્યા છે, બરાબર ને? જ્યારે બાજુમાં રાણીના કુટુંબમાં તમને શું જોવા મળે છે? હા, રાણી પોતાના પપ્પા અને ભાઈને ભોજન પીરસી રહી છે, એટલે કે જમવાનું પીરસી રહી છે એવું આપણને જોવા મળે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, વહેણોનું કુટુંબ છે તો તેમાં ત્રીજા ચિત્રમાં જુઓ તમને શું જોવા મળે છે. હા, વહેણોના મમ્મી પપ્પા બંને સાથે બેસીને સમાચાર પત્રો વાંચી રહ્યા છે અને વહેણો શું કરી રહી છે? હા, સાયકલ ચલાવી રહી છે. જ્યારે રાણીનું કુટુંબ છે તો તેમાં ત્રીજા ચિત્રમાં આપણને શું જોવા મળે છે? હા, રાણી અને તેની મમ્મી કામ કરે છે અને તેના પપ્પા સમાચાર પત્ર વાંચી રહ્યા છે એવું આપણને જોવા મળે છે. ફ્રેન્ડ્સ, જે વહેણોનું કુટુંબ છે, તો તેમાં તમે જોયું કે સૌથી પહેલાં ચિત્રમાં આપણે શું જોયું કે એના પપ્પા ઘર વાળે છે અને એની મમ્મી રસોઈ બનાવે છે, એટલે કે એ ઘરના બધા જ સભ્યો સાથે મળીને કામ કરે છે, બરાબર ને? અને છેલ્લા ચિત્રમાં આપણે એવું જોયું કે બધું કામ પતી જાય, જમવાનું કામ બધું પતી જાય પછી એ લોકો બધા સાથે બેસીને આરામ કરે છે અને પેપર વાંચે છે, બરાબર ને? જ્યારે આપણે રાણીના કુટુંબમાં શું જોયું હતું કે જે સ્ત્રીઓ હોય છે તો ફક્ત સ્ત્રીઓ જ કામ કરે છે અને જે પુરુષ હોય છે તેઓ કામ કરતા નથી એવું આપણે રાણીના કુટુંબમાં જોયું, બરાબર ને? તો શું ફ્રેન્ડ્સ, તમારું કુટુંબ આ બે કુટુંબમાંથી કયા કુટુંબને મળતું આવે છે તેના વિશે વિચારજો. ફ્રેન્ડ્સ, શું તમારા ઘરમાં એક જ વ્યક્તિ છે જે ઘરના તમામ કાર્યો કરે છે, બધા કામ એક જ વ્યક્તિ કરે છે? નથી કરતા ને? હા ફ્રેન્ડ્સ, આપણા ઘરમાં જે વ્યક્તિઓ રહે છે એ બધા જ જુદા જુદા કામ કરતા હોય છે. ફ્રેન્ડ્સ, અહીંયા એક કોષ્ટક આપ્યું છે, એ કોષ્ટકમાં કેટલાક કામોના નામ આપ્યા છે, તો એમાં આપણે એ કામ કોણ કરે છે તેના વિશે આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, અહીંયા એક કોષ્ટક આપ્યું છે, એમાં એક બાજુ કામ આપ્યા છે અને બીજું બાજુમાં એ કામ કોણ કરે છે તમારા ઘરમાં અને તમારા મિત્રના ઘરમાં. તો તમારે તમારા મિત્ર સાથે આ વાતની ચર્ચા કરવાની છે અને તમારે એ પ્રશ્નનો જવાબ શોધવાનો છે.
ફ્રેન્ડ્સ અહીંયા લખ્યું છે રસોઈ બનાવવી, તો તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે અને તમારા મિત્રના ઘરમાં કોણ બનાવે છે તે તમારે એકબીજાને પૂછવાનું છે અને અહીંયા લખવાનું છે. ત્યાર પછી છે બજારમાંથી વસ્તુઓ લાવવી, કચરો વાળવો, વાસણો સાફ કરવા, પાણી ભરવું, બરાબર ને? અહીંયા બીજા ત્રણ કામ પણ તમારે જાતે લખવાના છે. અને ફ્રેન્ડ્સ તમારા ઘરમાં આ કામ કોણ કરે છે તે તમારે લખવાનું છે અને તમારા જે મિત્ર હોય તેને પણ તમારે પૂછવાનું છે કે આ કામ તમારા ઘરમાં કોણ કરે છે અને તેના નામ તમારે બાજુના ખાનામાં લખવાના છે. જેમ કે એક ઉદાહરણ લઈએ તો રસોઈ બનાવી, તો તમારા ઘરમાં મમ્મી રસોઈ બનાવતી હોય તો અહીંયા લખવાનું તમારા ઘરમાં મમ્મી, અને તમારા મિત્રના ઘરમાં જો કાકી રસોઈ બનાવતી હોય એને પૂછવાનું તો કાકી બનાવતી હોય તો તેના ખાનામાં તમારે કાકી લખવાનું રહેશે. આ રીતે તમારે આખું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. ફ્રેન્ડ્સ મમ્મી જ્યારે રસોઈ કરે છે તો ત્યારે રસોઈમાં અલગ અલગ મસાલાનો ઉપયોગ કરે છે, બરાબર? એ મસાલાના લીધે જ આપણું જે ખાવાનું હોય છે, જે મમ્મી વાનગી બનાવે છે એ એકદમ સ્વાદિષ્ટ બને છે. જો એ વાનગીમાં મસાલા નાખવામાં નહીં આવે તો એ વાનગી આપણને ભાવે નહીં. તો ચાલો આપણે તેના વિશે જોઈએ. બાર મિત્રો, આપણા ઘરે જુદા જુદા મસાલા વપરાય છે. તમે તમારા રસોડામાં જોજો અને તમારા ઘરમાં કયા કયા મસાલા વપરાય છે તે જોજો. ફ્રેન્ડ્સ આમ તો મસાલામાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, હિંગ, મેથી, રાઈ, કોકમ જેવા અલગ અલગ મસાલા આપણા રસોડામાં વપરાતા હોય છે. તમે પણ તમારા ઘરના રસોડામાં જજો અને એ મસાલાને જોજો. ફ્રેન્ડ્સ મમ્મી રસોઈ બનાવવામાં આ બધા જ મસાલાનો ઉપયોગ કરે છે. આ બધા જ મસાલાનો ઉપયોગ કરીને મમ્મી જો રસોઈ બનાવે તો જ રસોઈ સ્વાદિષ્ટ લાગે છે અને આપણને ભાવે છે. નહીં તો આપણને એ રસોઈ આપણને ભાવે નહીં. માટે રસોઈ બનાવવા માટે મસાલા એ ખૂબ જ ઉપયોગી છે. બાર મિત્રો, આ ખોરાકના પણ વિવિધ સ્વાદ હોય છે. આ સ્વાદ એટલે કે ગળ્યો સ્વાદ, ખારો સ્વાદ, ખાટ્ટો સ્વાદ, તીખો સ્વાદ, કરવો અને તુરો. આમ ખોરાકના સ્વાદના છ પ્રકાર પડે છે. બાર મિત્રો, તમને આ સ્વાદમાંથી જુદા જુદા સ્વાદો પસંદ હશે, બરાબર? એટલે કે કોઈને મીઠો સ્વાદ ભાવે છે, તો કોઈને ખાટ્ટો સ્વાદ ભાવે છે, તો કોઈને તીખો સ્વાદ ભાવે છે, બરાબર ને? આમ તમને બધાને જ અલગ અલગ સ્વાદનું ખાવાનું ભાવતું હશે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ આ સાથે આપણો આ પાઠ 14 આપણો ખોરાક એ અહીંયા અધૂરો રહી જાય છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ઓકે, બાય બાય, થેન્ક યુ.